હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? ઓકે. તો ફ્રેન્ડ્સ, ગયા વિડિયોમાં આપણે કયો પાઠ શીખેલા? નથી ખબર? હું હિંટ આપું? ઓકે, તો સાંભળો. એ પાઠમાં આપણે એક કેટલાક બાળકો અભિનય કરતા હતા તે જોયેલો, અને તેના તમે મને જવાબ પણ આપેલા. આવી ગયો યાદ? ઓકે, તો શું હતું એ પાઠનું નામ? બરાબર, પાઠ 7, અનોખો સંવાદ. બરાબર ને? ચાલો આપણે હવે આ પાઠને આગળ સમજીએ. ફ્રેન્ડ્સ, આજે હું તમને અહીંયા કેટલાક ચહેરાઓના હાવભાવ બતાવું છું, તો તમારે એ હાવભાવને તમારે ઓળખવાના છે, અને તમારે મને એનું નામ આપવાનું છે કે ચહેરો એ કયો ભાવ દર્શાવે છે. બરાબર? આ ચહેરાનો ભાવ એ શું દર્શાવે છે? કોણ કહેશે મને? ફાઇન, આ ખુશીનો ભાવ બતાવે છે. બરાબર ને? એટલે કે આ છોકરી એ ખુશ છે. હવે આ ચહેરાનો ભાવ એ શું દર્શાવે છે? કોણ કહેશે મને? બરાબર, આ છોકરો એ ઉદાસ છે. આ ચહેરાનો ભાવ એ શું બતાવે છે? કોણ કહેશે મને? બરાબર, આ ચહેરો એ ગુસ્સામાં છે. એટલે કે આ ચહેરાનો ભાવ એ ગુસ્સો બતાવે છે. હવે આ ચહેરો એ શાનો ભાવ બતાવે છે? કોણ કહેશે મને? બોલો બોલો. બરાબર, આ છોકરી છે તે ડરી ગયેલી છે. બરાબર ને? એટલે બીકનો ભાવ બતાવે છે. તો બાળ મિત્રો, આ રીતે ચહેરાના એ જુદા જુદા ભાવ આપણને જોવા મળે છે. બાળ મિત્રો, તમારે એક વિકલાંગ છોકરીની વાત સાંભળવી છે? આ એક સાચી વાત છે. એક છોકરી છે, તેનું નામ ચકુ છે. તે જન્મથી જ બહેરી છે, એટલે કે તે સાંભળી શકતી નથી. તો ચાલો આપણે આ ચકુની વાત જોઈએ. તમે એને ધ્યાનથી જોજો અને સાંભળજો કે ચકુ શું કહે છે. નાની છોકરી ચકુ તે સાંભળી શકે નહીં, તે જન્મથી જ બહેરી. એનો મોટો ભાઈ નંદુ, નંદુ અને ચકુ સાથે રમે. ચકુ સરસ મજાનો પિયાનો વગાડે, તે સાંભળતી નથી, છતાં તે ખૂબ જ સરસ વગાડે છે. તે સૌને નંચાવે છે અને રમાડે છે. બંને ભાઈ બહેન શાળામાં જાય છે, સાથે સાથે શાળામાં જાય અને પરત પાછા આવે, એટલે કે સ્કૂલથી પાછા ઘરે આવે. નાની ચકુને શાળામાં ખૂબ મુશ્કેલી પડે. કોઈ કશું પણ બોલે ચકુ સાંભળી શકે નહીં. એક દિવસની વાત છે, નંદુએ ચશ્મા પહેર્યા હતા. ચશ્મા કારા રંગના હતા. મેં મારા ચશ્માની વાત, એટલે કે નંદુએ તેના ચશ્માની વાત, એટલે કે કારા ચશ્માની વાત એ ચકુને કરે છે. ચકુને ચશ્મા જોવા હતા. મારી પાસે કારા ચશ્મા હતા. ચકુને ચશ્મા ગમ્યા, તે ખુશ થઈ ગઈ. પછી તે દોડતી દોડતી પિયાનો પાસે ગઈ. તેણે ખુશ થઈ પિયાનો વગાડવાનું શરૂ કરી દીધું. બાળ મિત્રો, એટલે કે જે આવા વિકલાંગતા ધરાવતા બાળકો હોય તેઓમાં પણ કોઈ ખાસ વિશેષતા જોવા મળે છે. જુઓ, અહીંયા જે ચકુ નામની છોકરી છે તે જન્મથી જ બહેરી છે, એટલે કે તે કંઈ સાંભળી શકતી નથી, છતાં પણ તે ખૂબ જ સરસ પિયાનો વગાડે છે. બરાબર જોયું ને તમે? ફ્રેન્ડ્સ, આપણે નૃત્ય દ્વારા પણ આપણા ચહેરાના હાવભાવ અને લાગણીઓ વ્યક્ત કરી શકે છે. ફ્રેન્ડ્સ, તમે કથક, કુચીપુડી, કથકલી એવા તમે નૃત્ય જોયા હશે. બરાબર ને? તો તે નૃત્યની અંદર આંખ, પછી હાથ, પગ, ચહેરો, બરાબર ને, આ બધા દ્વારા સામેવાળા વ્યક્તિને ભાવ બતાવવામાં આવે છે. એટલે કે એના દ્વારા આપણે એ લોકો શું કહેવા માગે છે તે આપણે સમજી શકીએ છીએ.
બાળ મિત્રો, આ રીતે નૃત્ય દ્વારા પણ વાતો કરી શકાય છે. નૃત્યમાં હાથ અને ચહેરા વડે લાગણીઓ પહોંચાડવામાં આવે છે, જેને મુદ્રા અને ભાવ કહેવાય છે. એટલે કે એ લોકો હાથ, ચહેરા, આંખો, બરાબર ને, પગ, એના દ્વારા આપણને એ લોકો શું કહેવા માગે છે તે ભાવ આપણને સામે તે લોકો વ્યક્ત કરે છે. અહીંયા જે તમે આ મુદ્રા જોઈ, તો એ મુદ્રાઓને તમે ઘરે શીખજો. ફ્રેન્ડ્સ, અહીંયા ખિસકોલીના કેટલાક ચિત્રો આપ્યા છે, તો એ ચિત્રોને આધારે આપણને વાર્તા બનાવવા કીધી છે. એટલે એમાં કીધું છે કે વિચારો અને ખિસકોલી વિશે વાર્તા બનાવો. તો ફ્રેન્ડ્સ, ચાલો આપણે આ ખિસકોલીના ચિત્રોને આધારે વાર્તા બનાવીએ. જુઓ, અહીંયા એક નંબરના ચિત્રમાં તમને શું દેખાય છે? ખિસકોલી, બરાબર ને? અને ક્યાં છે? ઝાડપડ. તો ચાલો, ખિસકોલી શું કરતી દેખાય છે તમને? નાચતી, બરાબર. તો એના વિશે એવું બની શકે કે એક ખિસકોલી હતી અને ગામના પાદરે આવેલા એક ઝાડપડ તે રહેતી હતી. તે ખૂબ જ આનંદી અને રમતિયાર હતી અને તેના ઘણા પ્રાણી મિત્રો પણ હશે. અને એક દિવસ ખિસકોલીએ તેના મિત્રોને ખીરપૂરી જમાડવા માટે બોલાવે છે. એને એવો વિચાર આવે છે એટલે તે તેના મિત્રોને ખીરપૂરી જમાડવા માટે બોલાવે છે. તો પહેલા ચિત્રમાં આવું બની શકે. બીજા ચિત્રમાં તમને શું દેખાય છે? ખિસકોલી શું કરે છે? બરાબર, એ કંઈક તરે છે, બરાબર ને? તો એ શું તરતી હશે? એના ફ્રેન્ડને, એના મિત્રોને જે જમવા બોલાવે છે, તો એના માટે શું બનાવવાની હતી? એ ખીરપૂરી, બરાબર ને? એટલે બીજા ચિત્રમાં આપણને એ પૂરી તળતી દેખાય છે, બરાબર. તો સૌ પ્રથમ તે કડાઈમાં તેલ મૂકીને પૂરી તરે છે. ત્યારબાદ ત્રીજા ચિત્રમાં તમને શું દેખાય છે? ખિસકોલીએ કંઈક રાંધવા માટે મૂક્યું છે, બરાબર ને, ચૂલા ઉપર. અને ખિસકોલી આ બાજુ ડાન્સ પણ કરે છે, કારણ કે તે ખૂબ જ આનંદી છે, તેનો સ્વભાવ ખૂબ જ રમતિયાર છે, બરાબર ને? હવે તે ચૂલા પર શું બનાવતી હશે? એને એના ફ્રેન્ડ્સને શું જમાડવાની હતી? એની એ ખીરપૂરી. હવે પૂરી તો બની ગઈ છે, એટલે હવે તેણે ચૂલા પર ખીર તૈયાર કરવા માટે મૂકી છે. ત્યારબાદ રસોઈ તૈયાર થઈ જાય છે, એટલામાં તેના મિત્રો એકદમ ખુશ થઈને જમવા માટે આવી પહોંચે છે. જુઓ, ચાર નંબરમાં તમને દેખાય છે ને, કયા કયા મિત્રો એના એવા દેખાય છે તમને? ફાઇન, કાબર છે, કાગરો છે, માખી, ઉંદર, દેખાય છે ને? આ બધા પ્રાણીઓ ખિસકોલીના ઘરે જમવા માટે આવે છે, જે ખિસકોલીના મિત્રો છે. હવે ચાર નંબરના ચિત્રમાં જુઓ શું દેખાય છે. ફાઇન, ખિસકોલીએ તેના બધા જ ભાઈ બંને, એટલે કે તેના પ્રાણી મિત્રોને ભરપેટ ખીર અને પૂરી ખવડાવે છે. બધાએ ત્યારબાદ ખિસકોલીનો આભાર માન્યો અને બધા ખુશ હતા. તો બાર મિત્રો, આ રીતે ખિસકોલીની વાર્તા બની શકે. તમે પણ જુદી રીતે બનાવવાનો પ્રયત્ન કરજો. તો ફ્રેન્ડ્સ, આ સાથે આપણો આ પાઠ સાત અનોખો સમય એ અહીંયા પૂરો થાય છે, બરાબર. તો એ પાઠની અંદર આપણે જે શારીરિક ખોળ ખાપણવાળા બાળકો વિશે વાત કરી, અને ફ્રેન્ડ્સ આપણે એ પણ જોયું કે ભલે એ લોકોમાં શારીરિક ખોળ ખાપણ હોય, પરંતુ તેઓ પણ શાળાએ જઈ શકે છે અને નવું નવું શીખી શકે છે અને પોતાના જીવનમાં આગળ વધી પણ શકે છે, બરાબર. તો આજે આપણે એના વિશે માહિતી મેળવી. તો આ પાઠ અહીંયા પૂરો થાય છે. બાય બાય.